કે બીજી કઈ પણ મોટી વસ્તુમાં કાંઈ હેલ્પ નથી કરી શકવાના એક ટેક્સ ટાઈમે ભરવો ને પૂરેપૂરો ઈ પણ એક બહુ મોટી દેશ સેવા છે અને સ્વદેશી વસ્તુ વાપરવી ને એ પણ એક બહુ મોટી દેશ સેવા છે આપણે બોર્ડર ઉપર જઈને કઈ નથી કરી શકવાના વિક્રમ સારાભાઈ છે હોમી જાગીર ભાભા છે અબ્દુલ કલામ છે સતીશ ધવન તો નાંબી નારાયણ આ બધા એવા વૈજ્ઞાનિકો છે જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું અને બધાને અલગ અલગ યુએસએમાંથી બધી ઓફર હતી પણ એ લોકોએ કોઈની ઓફર એક્સેપ્ટ કર્યા વગર ભારત માટે જે કાંઈ પણ રિસોર્સિસ અવેલેબલ હતા જે કાંઈ પણ પેઆઉટ્સ મળતું હતું જે કાંઈ પણ મળતું હતું એ બધામાં એમણે કામ કરવાનું નક્કી કર્યું તો એ એક સૌથી મોટી બાબત હતી નમસ્તે બધાને આજનો આપણો જે વિષય છે એ થોડો અલગ છે આપણા સિલેબસ સાથે તો કનેક્ટેડ છે જ પણ એક વાર્તાના સ્વરૂપમાં આપણો જે ઇતિહાસ છે એની પણ થોડીક વાત છે કે ન્યુક્લિયર ટેસ્ટ અઢારસો ને ઓગણીસો ને અઠ્ઠાણુંનું વર્ષ જેમાં આપણે ન્યુક્લિયર ટેસ્ટ કરેલો હતું બીજી વખત તો એની એક વાત જાણવાની છે વાર્તા થ્રુ આપણે એ પણ જાણીશું કે સાયન્સના થોડાક બેઝિક કન્સેપ્ટ શું છે જે આપણે ક્લાસમાં પણ ઓલરેડી ડિસ્કસ કરતા જોઈએ છીએ પણ સાથે એ સ્ટોરી શું હતી કે કેવા સંઘર્ષથી આપણે જે આપણો ન્યુક્લિયર ટેસ્ટ જે છે એ કર્યો હતો તો સૌથી પહેલાં વાત કરીએ કે સૌથી પહેલી વખત જ્યારે આપણે ન્યુક્લિયર ટેસ્ટ કરેલું હતું એ વર્ષ હતું ઓગણીસો ને ચીમોતેર અઢારમી મે ઓગણીસો ને રોજ સૌથી પહેલી વખત આપણે ન્યુક્લિયર ટેસ્ટ કરેલું હતું ન્યુક્લિયર બોમ્બનું ટેસ્ટિંગ જે ઓપરેશનનું નામ રાખવામાં રાખવામાં આવેલું હતું ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા કારણ કે એ દિવસે બુદ્ધ પૂર્ણિમાનો દિવસ હતો બીજી વખત જે ટેસ્ટિંગ કરવામાં આવ્યું એ મિશનનું નામ રાખવામાં આવેલું હતું ઓપરેશન શક્તિ ઓપરેશન શક્તિ અંતર્ગત આપણે વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં બે દિવસ એક તો અગિયારમી મે અને બીજી તેરમી મે એમ કુલ બે દિવસ આપણે અલગ અલગ ન્યુક્લિયર ટેસ્ટિંગ કરેલા હતા અગિયારમી મહિના દિવસે ત્રણ અને બાર તેરમી મહિના દિવસે બે એવી રીતે કુલ પાંચ અલગ અલગ ન્યુક્લિયર ટેસ્ટ આપણે કરેલા હતા આ જે આખી સ્ટોરી છે એ એક નાની એવી પુસ્તિકા વિજય સંકેત જેનું નામ છે જે મારા હાથમાં છે અને આપણી ટેલિગ્રામ ચેનલ પર પણ એની પીડીએફ અવેલેબલ છે માત્ર ચોવીસ પેજની પુસ્તિકા છે તો એમાં તમે વાંચી શકશો કે કઈ રીતે જે આપણો સંઘર્ષ રહ્યો કે ન્યુક્લિયર ટેસ્ટિંગ માટેનો બુકનું નામ જ છે જેમ વાત કરીએ એમ કે વિજય સંકેત અને શ્રીકાંત કાટદરિય નામના જે વ્યક્તિ છે કે જેમણે આનું કમ્પાઇલેશન કરેલું છે એમનો સંવાદ છે વાર્તાલાપ છે આ ન્યુક્લિયર ટેસ્ટમાં જ ભાગ લીધેલ એક વૈજ્ઞાનિક સાથે જેમનું નામ જે છે જાહેર કરવામાં નથી આવેલું કારણ કે આ બધા સુરક્ષાના કારણોસર એમનું નામ જાહેર કરવામાં નથી આવતું તો વાત કરીએ કે કઈ રીતે આખી જે જર્ની છે આખી જે સફર છે એ થઈ તો સૌથી પહેલી વાત છે કે જેમાં ઇન્ટ્રોડક્શન કે જ્યાંથી બુકની શરૂઆત થાય છે કે કુલ આપણે ત્રણ કુલ પાંચ પરમાણુ પરીક્ષણ કર્યા કે જેમાંથી જેમ વાત થઈ એમ કે અગિયાર મહિના દિવસે ત્રણ અને તેરમી મહિના દિવસે બે તો એને બે અલગ અલગ વિભાગમાં વિભાજિત કરવામાં આવેલા કે અગિયાર મેના દિવસે જે ત્રણ અલગ અલગ પ્રકારના પરમાણુ પરીક્ષણો થયા એમાં જે સૌથી પહેલું હતું એ હતું કન્વેન્શનલ ન્યુક્લિયર બોમ્બ એટલે કે એક પારંપરિક ન્યુક્લિયર બોમ્બ કે જે મોટા કદનો હોય અને જેનાથી જેને કોઈ એક ફાઇટર જેતમાં લી અને કોઈ પણ જગ્યાએ ડ્રોપ કરી અને બ્લાસ્ટ કરી શકાય જેવું જેવી રીતે હીરો શીમાને નાગાસાકી ઉપર અમેરિકાએ કરેલું હતું એ થયો પારંપરિક ન્યુક્લિયર બોમ્બ બીજો જે છે મિસાઇલથી લોન્ચ કરી શકાય એવો ન્યુક્લિયર વોર હવે જે મિસાઇલમાં ન્યુક્લિયર બોમ્બ યુઝ થાય એ નાના કદનો હોય છે એ કન્વેન્શનલ એટલે કે પારંપરિક ન્યુક્લિયર બોમ્બ કરતાં એનું કદ નાનું હોય છે તો એ બોમ્બનું પરિક પરીક્ષણ થયું કે જેને આપણે મિસાઇલની આગળ લગાવી શકીએ અને મિસાઇલ થ્રુ એને લોન્ચ કરી શકાય અને અટેક કરી શકાય ત્રીજું જે પરીક્ષણ હતું એ હતું થર્મોન્યુક્લિયર ડિવાઇસ જેને સામાન્ય ભાષામાં ન્યૂઝપેપરની ભાષામાં ઘણી બધી વખત હાઇડ્રોજન બોમ્બ કહી દેતા હોય છે કે નોર્થ કોરિયાએ હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું તો હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ એકચ્યુઅલમાં ડાયરેક્ટલી શક્ય નથી પણ હાઇડ્રોજન બોમ્બ જેનાથી બની શકે એ ડિવાઇસનું નામ છે થર્મોન્યુક્લિયર ડિવાઇસ જેનાથી એ હાઇડ્રોજન બોમ્બ બની શકે સાયન્સનો કન્સેપ્ટ જોઈએ કે જે આપણે અહીંયા ક્લાસમાં ડિસ્કસ પણ કરતા હોઈએ છીએ સાયન્સ એન્ડ ટેકમાં બે પ્રક્રિયા હોય છે જો એક હોય છે ન્યુક્લિયર ફ્યુઝન અને એક હોય છે ન્યુક્લિયર ફ્યુઝન ફિઝન એટલે વિખંડન અથવા વિલયનની પ્રક્રિયા અને ફ્યુઝન એટલે સનલયનની પ્રક્રિયા ફિઝનની પ્રક્રિયામાં બે અણુઓ છૂટા પડે છે જ્યારે સનલયનની પ્રક્રિયામાં બે અણુઓ ભેગા થાય છે સનલયનમાં હાઇડ્રોજનનો ઉપયોગ થાય અને વિલયનમાં યુરેનિયમનો ઉપયોગ થાય તો પહેલાં જે બે હતા એમાં યુરેનિયમ બેઝડ બોમ્બ હતા કે જે ન્યુક્લિયર ફિઝન બોમ્બ હતા અને આજે ત્રીજું હતું થર્મોન્યુક્લિયર ડિવાઇસ જે હાઇડ્રોજન માટે ન્યુક્લિયર ફિઝન ફ્યુઝનની પ્રોસેસમાં યુઝ થાય એ ડિવાઇસનું આપણે પરીક્ષણ કર્યું હતું બીજા દિવસે એટલે કે તેરમી મે એક દિવસ પછી તેરમી મે ના દિવસે જે પરીક્ષણો થયા એને ગુપ્ત રાખવામાં આવ્યા છે કે એ બે કયા ટેસ્ટિંગ હતા એનું પબ્લિક ડોમેનમાં કોઈ ઇન્ફોર્મેશન અવેલેબલ કરવામાં નથી આવી અને એ જ દિવસે આપણને ખ્યાલ છે કે અગિયાર મેના દિવસે જ ભારતના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીએ મીડિયામાં આવીને એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આની જાહેરાત કરી હતી કે ભાઈ આપણે તિરંગો પોતે આવ્યા હતા અને એમણે જાહેરાત કરી કે ગર્વપૂર્વક કે ભારતે આવી રીતે ફરી વખત બીજી વખત ન્યુક્લિયર બોમ્બનું ન્યુક્લિયર બોમ્બનું ટેસ્ટિંગ કરેલું છે ત્યારબાદ અગિયારમી તારીખે થયું એટલે બારમી તારીખે જે ન્યૂઝપેપર્સમાં આપણે જોતા હશું ઘણી બધી વખત કે કાર્ટૂન્સ આવતા હોય છે પિક્ચર માટે એવું કહેવાય છે કાર્ટૂન્સ માટે કે એક ચિત્ર જે છે એ લગભગ હજાર શબ્દો કહેવાની સંભાવના રાખે છે એટલે કે શક્યતા છે એનામાં શક્તિ છે હજાર શબ્દો કહેવાની શક્તિ છે તો એ પિક્ચર થ્રુ એક માર્મિક ચિત્ર બતાવવામાં આવ્યું કે એક શાકભાજી વેચતા બે ફેરિયાઓ અંદર વાત કરતા હતા કે ગઈકાલે જે પરમાણુ પરીક્ષણ થયું એનાથી તો આમ અલગ ઊર્જાનો સંચાર થયો એવું લાગે છે મતલબ બહુ માર્મિક હતો કે ભારતના સામાન્ય જન કે એક શાક વેચવાળા એક સામાન્ય વ્યક્તિએ પણ આને એક પોઝિટિવલી લીધું હતું અને આની ઉપર આ જે ઘટના હતી એની ઉપર એને ગર્વ મહેસૂસ થતો હતો અલગ અલગ માધ્યમો થ્રુ આપણને ખ્યાલ જ હશે કે એ સમય એવો હતો કે મીડિયામાં અલગ અલગ વસ્તુઓ મૂકવામાં આવે કે ભાઈ આની ઉપર તમે તમારો મંતવ્ય આપો યસ ઓર નો આ એક વસ્તુ થઈ છે તો તમે આની ફેવરમાં હોય તો યસ આપો અને બાકી હોય તો નો આપો તો એ સમયે એવું હાલતું તો આપણને ખ્યાલ છે કે મેસેજ માણસો ટેક્સ મેસેજ કરતા ત્યારે તો ટેક્સ મેસેજનો ભાવ પણ બહુ વધારે હતો તો ત્યારે અલગ અલગ સર્વે થયા ન્યૂઝ ચેનલ્સના અને અલગ અલગ બીજી રીતે તેમાં લગભગ ભારતની બાણું ટકા પ્રજા કે જેમણે સર્વેમાં ભાગ લીધો હતો એમણે એને એક્સેપ્ટ કર્યું કે એને એને પોઝિટિવલી લીધું કે ભારત જે ન્યુક્લિયર ટેસ્ટ કર્યો છે એ બરાબર છે એમાં કંઈ ખોટું નથી ભારતના જ અમુક લોકો વિરોધીઓ હતા કે જેમણે ત્યાં સુધી કહેલું કે ભારત એ ન્યુક્લિયર શસ્ત્રો રાખવા જ ન જોઈએ તો આપણા જ દેશમાં આવા લોકો પણ હતા પણ જેની સામે જનસમર્થન જે સામાન્ય લોકોનું જનસમર્થન હતું જનસમર્થન હતું એ અભૂતપૂર્વ હતું બીજી વાત કરીએ કે ઇન્ટરનેશનલ કારણ કે કે કારણ કે વસ્તુ એ થાય કે આપણે આવું કંઈક પરીક્ષણ કરીએ તો આંતરરાષ્ટ્રીય સ્તરે આની કંઈ રિએક્શન ન મળે એવું તો બહુ ઓછું બને તો ઇન્ટરનેશનલ સ્ટેજ ઉપર આનું બહુ એક અલગ રિએક્શન આવ્યું કે આપણા જે કોમ્પિટિટિવ કન્ટ્રીઝ છે આપણા જે આજુબાજુના કન્ટ્રીઝ છે એ લોકોએ તો આને વખેડ્યું જ કે અમેરિકા છે કે એવા દેશો કે જેમને આ વસ્તુ નહોતી ગમી કે ભારતે શું કામ પરમાણુ પરીક્ષણ કર્યું તો એના કારણે એ કન્ટ્રીઝને તો એ દેશોને તો આ જરા નહોતું ગમ્યું તો એના કારણે એ લોકોએ સર્વે ઓર્ગેનાઇઝ કર્યો સીએનએન ન્યૂઝ ચેનલ અમેરિકાની બહુ ખ્યાતના ન્યૂઝ ચેનલ છે એણે એનું જે ઇન્ડિયાનું જે છે ત્યાંથી એમણે સર્વે લોન્ચ કર્યો અને એમાં નક્કી કર્યું કે ભાઈ જે લોકોની ફેવરમાં હોય યસ અને નો હોય એ લોકો નોમાં આનો આન્સર આપે તો ત્રીસ મે સુધી આ સર્વે રાખવાના હતા બારમી મેથી શરૂઆત કરીને ત્રીસ મે સુધી બાવીસમી મે અચાનક સર્વે બંધ કરી દીધો અને સર્વે બંધ કરી દીધો તો એની પાછળ એક પૂછ્યું બધા લોકોએ તમે કેમ અચાનક સર્વે બંધ કરી દીધો ત્રીસ તારીખ સુધી તો સર્વે રાખવાનો હતો તો એ સમયે એ લોકોએ એવું કીધું કે બાવીસ મે સુધીમાં જ એટલા પોઝિટિવ રિવ્યૂઝ આવી ગયા છે હવે એવી સંભાવના નથી કે એટલા સામા કે એનાથી વધારે નેગેટિવ રિવ્યૂઝ આ વસ્તુ ઉપર મળે તો ભારતના લોકોએ તો આનું સમર્થન કર્યું હતું ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જે સામાન્ય લોકો છે કે યુરોપના અમેરિકાના સામાન્ય લોકોએ પણ આનું સમર્થન કર્યું હતું કે ભારત પોતાને રક્ષણ માટે સૌ બચાવ માટે જો પરમાણુ પરીક્ષણ કરે છે તો એમાં કંઈ જ ખોટું નથી અને ભારતે ત્યારે જાહેર પણ કરેલું કે આપણી નો ફર્સ્ટ યુઝ પોલિસી છે અમે ક્યારેય પ્રથમ ઉપયોગ નહીં કરીએ કોઈની ઉપર તો એના કારણે યુરોપ અમેરિકાના સામાન્ય લોકોએ પણ વિદેશના સામાન્ય લોકોએ પણ આ જે ઘટના હતી આ પગલું હતું એને બહુ એક પોઝિટિવ વેમાં લીધું હતું એ પછીની એક ઘટનામાં બતાવેલી છે કે આજે આખું ન્યુક્લિયર ટેસ્ટ થયું પરમાણુ પરીક્ષણ તો એ સમયે રાજસ્થાનના પોખરણમાં થયું તો આપણે બધાને ખ્યાલ જ છે એની ઉપર એક બહુ સારું મૂવી પણ બે હજાર અઢારમાં આવેલું છે પરમાણુ કે પોખરણવાળી જે સ્ટોરી છે એની ઉપર તો એ મૂવી પણ આપણે ખ્યાલ જ છે ખૂબ સારું મૂવી છે જોવા જેવું મૂવી છે તો એ મૂવીમાં જે બતાવેલું છે એ પ્રમાણે અને વાસ્તવિકતામાં જોઈએ તો બહેરિયાલ ગામના એક બહેરી લાઠી ગામના સરપંચ હતા કે જેમણે આખી આ વ્યવસ્થા કરી હતી આ મિશનને ખૂબ ગુપ્ત રાખવામાં આવ્યું હતું કારણ કે જો આની ખબર પડી જાય તો તો આ વાત ફેલાઈ જાય ને મૂવીમાં પણ તમે જોયું હશે યુએસએ ખાસ કરીને સેટેલાઇટ્સ મૂકેલા હતા જે દર અડધી પૂણી કલાક કલાકના અંતરાલમાં અલગ અલગ જગ્યાએથી એ લોકો જોવે કે અહીંયા કંઈ ગતિવિધિ તો નથી થતી ને કારણ કે એને ખ્યાલ જ હતો કે જો ન્યુક્લિયર ટેસ્ટિંગ થયું તો એક જ જગ્યાએ થશે ભારતમાં એવી એક જ જગ્યા છે રાજસ્થાનનું પોખરણ કે જ્યાં ન્યુક્લિયર ટેસ્ટ થઈ શકે કારણ કે ઓગણીસો ચુમોતેરના વર્ષમાં પણ આપણે જ્યારે કરેલું હતું ત્યારે એ પોખરણમાં જ કરેલું હતું તો એમને ખ્યાલ હતો એ પછી ત્યારે પણ એમને ખબર નહોતી પડી ત્યારે એમણે એક ક્વેશ્ચન પૂછ્યું ઓગણીસો ચુમોતેરમાં પરીક્ષણ થયું પછી એમણે આપણે ક્વેશ્ચન પૂછ્યું કે તમારા રાજસ્થાન તરફ કંઈક ધરતી ધ્રુવજીવો અમને આભાસ થયો છે ટૂંકમાં એમને સેટેલાઇટ્સ થયું ઇન્ફોર્મેશન મળી તો એમણે કીધું કે કંઈ ભૂકંપ કે એવો આવ્યું છે તો ત્યારે આપણે ગર્વભેર કીધું હતું કે ના ભૂકંપ નથી એવો અમે ન્યુક્લિયર ટેસ્ટ કરેલો હતો પરમાણુ પરીક્ષણ કર્યું હતું તો ત્યારથી યુએસએને ખબર પડી કે હવે ભારત એકવાર પરમાણુ પરીક્ષણ કરી લીધું છે તો બીજી વાર પણ કરી શકે તો એટલે એમણે અલગ અલગ જીઓ સેન્ક્રોનો જે જીઓ સ્ટેશનરી સેટેલાઇટ્સ પણ એમાં રાખેલા હતા ભારત ઉપર એક સર્વિલાન્સ વોચ રાખવા માટે તો એમાં પણ આપણે પકડાણા નહીં અને બહુ સારી રીતે ઓગણીસો અઠ્ઠાણુંનું પરીક્ષણ પૂરું થયું તો એ કઈ રીતે પૂરું થયું એની એક વાત આપેલી છે કે બહેરી લાઠીના જે સરપંચ હતા એ ત્યાં બધી વ્યવસ્થા જોતા હતા હવે અગિયારમી મેના પરીક્ષણ થયું પછી બધાને એવું હતું કે હવે પરીક્ષણ પૂરા થઈ ગયા તેરમી મેના પરીક્ષણની પણ કોઈને હજી ખબર નહોતી કે તેરમી મે પણ એક પરીક્ષણ થવાનું છે તો અગિયારમી મે પછી બધા જે વૈજ્ઞાનિકો હતા એ ત્યાં બહેરી લાઠીમાં જ રહી અને ટીવી જોતા હતા ટીવીમાં બીબીસી એક પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો હતો કે જેમાં અલગ અલગ ન્યુક્લિયર સાયન્ટિસ્ટને એ લોકોએ પેનલમાં બોલાવ્યા હતા અને ઇન્ટરવ્યૂ માટે કે ભારતે જ્યાં ન્યુક્લિયર ટેસ્ટિંગ કર્યું એ કેવા પ્રકારનું હતું એમાંથી એના શું શું રિવ્યૂઝ જોઈ શકે એ બધી ચર્ચા માટે એક ડિસ્કશન ડિબેટ જેવું રાખેલું હતું એમાં અલગ અલગ સાયન્ટિસ્ટ આવેલા હતા વિશ્વભરના એમાં એક ફ્રાન્સના સાયન્ટિસ્ટ હતા એમનું ઇન્ટ્રોડક્શન આપવા માટે ઇન્ટ્રોડક્શન આપીને વાત કરેલી કારણ કે બધાનું ઇન્ટ્રોડક્શન આપે કે આમનું નામ આ છે નામનો એટલો અનુભવ છે તો એમને ઇન્ટ્રોડક્શન એ રીતે અપાયું કે ફ્રાન્સે લગભગ ચારસો ન્યુક્લિયર ટેસ્ટ કર્યા એમાંથી બસો ન્યુક્લિયર ટેસ્ટમાં એ વૈજ્ઞાનિક પોતે એક ટીમનો ભાગ હતા એક સારી પોઝિશન ઉપર હતા એટલે એના ઉપરથી સમજાય આપણને મતલબ એ કે કેટલા સિનિયર સાયન્ટિસ્ટ હોય તો એમની પાસેથી લેવાના હતા તો એમને સૌથી પૂછ્યું કે તમને શું લાગે છે કે કે વર્ષ સુધી કારણ અને વર્ષનો સમયગાળો હતો બે ન્યુક્લિયર ટેસ્ટનો તો એમને એવું પૂછ્યું કે શું લાગે તમને ચોવીસ વર્ષ સુધી ભારત એક રાહ જોઈ અને પછી અચાનક આ કર્યું તો તમને એક આમ નથી સરપ્રાઇઝિંગ ફેક્ટર લાગતું તો એમણે એક બહુ સારી વાત કીધી એમનો રિપ્લાય ખૂબ એક માર્મિક હતો કે ઇટ ઇઝ નોટ ઓનલી સરપ્રાઇઝિંગ બટ ઇટ ઇઝ એસ્ટોનિશિંગ કે આ આશ્ચર્ય નહોતું આ મહા આશ્ચર્ય હતું કે ચોવીસ વર્ષ સુધી કોઈ રાહ જોઈ કોઈ દેશ અને પરીક્ષણ કરે તો એ એક બહુ મોટી વાત કહેવાય એમણે પોતાનો એક્સપિરિયન્સ આપીને ખુલ્લા મને વાત કરી એક એ પણ એમની પાસેથી શીખવા જેવું લાગ્યું કે ભાઈ એમણે ખુલ્લા મને એક્સેપ્ટ કર્યું કે જો અમારા દેશમાં આવી કંઈ પરિસ્થિતિ થાય અને અમારે જો ચોવીસ વર્ષ રાહ જોવી પડે ને તો અમે તો કોઈ બીજા દેશના પરમાણુ પરીક્ષણમાં જોડાઈ જાય કારણ કે અમારા માટે અમારું ફિલ્ડ સર્વસ્વ છે અમે કંઈ દેશ માટે એટલો બધો સમય રાહ રાહ ન જોઈ શકીએ એના ઉપરથી ખબર શું પડે કે આપણા દેશમાં એટલા દેશભક્ત વૈજ્ઞાનિકો હતા કે જેમણે ચોવીસ વર્ષ સુધી રાહ જોઈ કે આપણું પરમાણુ પરીક્ષણ થાય તો એમાં એ પોતાનો રોલ જે છે એ પ્લે કરે અને પોતાનું યોગદાન આપી શકે તો આવા દેશભક્ત લોકો મળવા બહુ અઘરા છે તો એમણે ખુલ્લા મને સ્વીકાર્યું કે જો અમારી પાસે એવી ઓપોર્ચ્યુનિટી હોય ને તો બીજા દેશમાં જોડાઈ જાય વધીને પાંચ છ વર્ષ રાહ જોઈ કારણ કે આખી જિંદગી જેના માટે એટલું ભયણાં છીએ જે એટલા માટે સ્ટ્રગલ કરી છે જો એ કામ જ ન કરવા મળે તો કાંઈ કરવાનો મતલબ નથી તો એમના માટે એમના મત મુજબ સૌથી મોટી વાત હતી કે આપણા દેશમાં આવા સાયન્ટિસ્ટ અવેલેબલ છે અને ચોવીસ વર્ષમાં બે આખી પેઢી અલગ અલગ પેઢી એમાં જોડાયેલી હતી અને કામ કરતી હતી અલગ અલગ વૈજ્ઞાનિકોને તો એ પણ એક બહુ મોટી વાત છે કે વાત કરી શકીએ આપણે વિક્રમ સારાભાઈ છે હોમી જાગીર ભાભા છે અબ્દુલ કલામ છે સતીશ ધવન તો નાંબી નારાયણ આ બધા એવા વૈજ્ઞાનિકો છે જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું અને બધાને અલગ અલગ યુએસએમાંથી બધી જ ઓફર હતી પણ એ લોકોએ કોઈની ઓફર એક્સેપ્ટ કર્યા વગર ભારત માટે જે કાંઈ પણ રિસોર્સિસ અવેલેબલ હતા જે કંઈ પણ પેઆઉટ્સ મળતું હતું જે કાંઈ પણ મળતું હતું એ બધા એમણે કામ કરવાનું નક્કી કર્યું તો એ એક સૌથી મોટી બાબત હતી તો એમણે એમ કીધું કે ભારતનું જે પેશન્સનું લેવલ છે વૈજ્ઞાનિકોનું એ એક બહુ મોટી વાત છે બીજી એક એમણે એક ફેક્ટર બતાવ્યું કે જે એક ખતરાનું ફેક્ટર હતું કે જ્યાંથી પ્રોબ્લેમ્સ થઈ શકતા હતા એમણે એવું કીધું કે ત્રણ પરીક્ષણ એક સાથે કરવા જે આપણે અગિયારમી મેં કર્યા રહ્યા તો એમણે કીધું કે આ એક બહુ ફુલ્લિશનેસ કહેવાય કઈ રીતે ફુલ્લિશનેસ કે જો એક પણ પરીક્ષણ ફેલ ગયું હોત ને તો એના પછીના બાકીના બે પરીક્ષણ તો ફેલ જત જ એ બે તો પોસિબલ જ ન થાય પણ આજુબાજુનો પાંચ સ્ક્વેર કિલોમીટરનો જે એરિયા હતો એ આખો તબા થઈ જાય અને ત્યાં આપણા જ વૈજ્ઞાનિકો હતા કે જેમણે મહા મહેનતે ચોવીસ વર્ષ પછી આખું પરમાણુ પરીક્ષણ કર્યું હતું તો પોતાની જાન જોખમ ઉપર લગાવીને પોતાની જાન પોતાનો જીવ જોખમે લગાવીને આ પરમાણુ પરીક્ષણ કરેલું છે અને એ પરમાણુ પરીક્ષણની વાત કરીએ કે એમાં અલગ અલગ ટોટલ સત્તર ડિપાર્ટમેન્ટ્સ હતા કારણ કે એવડું મોટું પરીક્ષણ હતું તો અલગ અલગ વિભાગો કાર્યરત હોય કારણ કે બહુ કોમ્પ્લેક્સ ટેકનોલોજી છે તો આખું પરમાણુ પરીક્ષણ પૂરું થયું પછી એના જે ત્રણ મેઈન લીડર્સ હતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જેમનું નામ બધાને ખબર છે પણ બે બીજા એક અજાણ્યા નામ પણ છે કે જેની આપણને ખબર ન હોય ડૉક્ટર કાકોડકર અને ડૉક્ટર ચિદમ્બરમ બેના ફોટોસ જોઈએ આપણે ત્રણેના અબ્દુલ કલામ બધા ઓળખે જ છે અબ્દુલ કલામને આ છે ડૉક્ટર કાકોડકર કે જે એક બીજા લીડર હતા આખા પ્રોજેક્ટના અને આ છે ડૉક્ટર ચિદમ્બરમ કે જે એક ત્રીજા લીડર હતા આખા પ્રોજેક્ટના તો આખો જે પ્રોજેક્ટ છે પૂરો થયો પરમાણુ પરીક્ષણ પૂરું થયું પછી સત્તર ડિપાર્ટમેન્ટમાંથી જોયું કે એક્યુરેસી કોની કઈ રીતે હતી તો સત્તરમાંથી બાર ડિપાર્ટમેન્ટની એક્યુરેસી લગભગ નેવું બાણું ટકા જેટલી હતી અને બાકીના પાંચની પંચાણું થી વધારે તો આપણે સમજી શકીએ કે એક બહુ સક્સેસફુલ આખું જે મિશન હતું એ હાથ ધરાયું હતું તો ત્યારે એમણે કીધું કે જો આ ન્યુક્લિયર ટેસ્ટ ફેલ ગયા હોત તો જેમ વાત થઈ એમ કે લગભગ બધા સાયન્ટિસ્ટ ત્યાં જે કોઈ પણ હોત એ કોઈ બચત નહીં તો વિચાર કરી શકો કેટલું મોટું એક ચેલેન્જ હતું આપણા માટે તો એમાંથી પણ એ લોકોએ જરા પણ કહેવાય ને કે વિચાર્યું નથી પોતાના જીવ વિશે કે અમે વયા જશું તો શું થશે તો એ જ એક કહેવાય ને કે દેશભક્તિની એક મિસાલ છે આપણા માટે અને બીજી એક વાત છે કે એમણે ફ્રેન્ચ સાયન્ટિસ્ટ હતા એમના ઇન્ટરવ્યુની જ વાત ચાલે છે કે એમણે શું કીધું તો એમણે એવું કીધું કે થર્મોન્યુક્લિયર ડિવાઇસ કે જે ત્રીજું આપણું પરીક્ષણ હતું એની વાત કરી કે ફ્રાન્સે બસો એમણે જે 200 પરીક્ષણમાં ભાગ લીધો હતો 200 પરીક્ષણ ફ્રાન્સના તમે વિચાર કરી શકો ભારતે બે જ કર્યા છે એમાંથી 6 એમણે થર્મોન્યુક્લિયર ડિવાઇસના કરેલા છે અત્યાર સુધીમાં 1998 સુધીની વાત છે તો એમણે કીધું કે અમે 6 વખત ટ્રાય કરી બધા રિસોર્સિસ હતા બધું અવેલેબલ હતું પણ છતાંય 6 એ 6 વખત અમારા અમારા જે ટેસ્ટિંગ છે એ ફેલ ગયા થર્મોન્યુક્લિયર ડિવાઇસના ફિઝન બોમ્બ તો એમની પાસે ઘણા આપણી પહેલાના સમયથી છે તો સમજી શકો કે ક્યાંક ને ક્યાંક ભારતની મદદ એ કહેવાય ને કે ભગવાનવાળું જે ફેક્ટર છે ને એ બહુ કામ આવેલું છે કે આપણે કંઈ પણ કામ કરીએ જો એ સક્સેસફુલ આવી રીતે થાય છે કે એટલું પરીક્ષણ ફેલ જઈ શકે એમ હતા એટલું નુકસાન થઈ શકે એમ હતું છતાં પણ આપણું પહેલી જ વારમાં થર્મોન્યુક્લિયર ડિવાઇસનું પણ પરીક્ષણ સફળ રહ્યું તો એ પણ એક બહુ મોટી વાત છે અને આપણી એક કહેવાય ને કે એક મેન્ટાલિટી થઈ ગઈ છે અહીંયા કે જો વેસ્ટર્ન લોકો આપણને એપ્રિશિએટ કરે ને એ લોકો એક્સેપ્ટન્સ આપે ને તો જ આપણે એક્સેપ્ટ કરીએ એટલે જ આ બુકમાં ખાસ કરીને

બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે ફક્ત આ બે સબ્જેક્ટના કોર્સિસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં ચાલીસેક ટકા જેવી મદદ મળી જશે તમને જીપીએસસી ક્લાસ વનની પ્રિલિમ્સ કહો એસટીઆઈની પ્રિલિમ્સ કહો કે પછી પીએ પીએસઆઈ કોન્સ્ટેબલ કહ્યું તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો ખૂબ ફાયદો થશે તમને કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી બીએઆરસી બાબા એટોમિક રિસર્ચ સેન્ટર એ જે સંસ્થા છે ડૉક્ટર હોમી ભાભાના નામ ઉપરથી આપેલું તો એનો આખા પરીક્ષણમાં ખૂબ મોટો રોલ રહ્યો કારણ કે એની પાસે સૌથી પહેલાં ન્યુક્લિયર રિએક્ટર એવું હતું જે એક્સપેરિમેન્ટલ રિએક્ટર હતું કે જેનાથી આપણે કહી શકાય ને કે ખાલી આપણે એક્સપેરિમેન્ટ્સ કરી શકીએ આખી ટેકનોલોજી શીખી શકીએ એનાથી આપણે ન તો ન્યુક્લિયર બોમ્બ બનાવવાની વાત તો સાઈડમાં રહી જઈ ન્યુક્લિયર એનર્જીના મુખ્યત્વે બે આપણને ખ્યાલ જ છે કે ઉપયોગ છે એક તો બોમ્બ બનાવવાની ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવી એક્સપેરિમેન્ટલ રિએક્ટરથી બેમાંથી એક પણ વસ્તુ ન થઈ શકે ખાલી શીખી જ શકાય કે ભાઈ આ રિએક્ટર કઈ રીતે કામ કરે તો આપણી પાસે એક્સપેરિમેન્ટલ રિએક્ટર હતું એમાંથી ધીમે ધીમે આપણે પોતાનું જાતો જાતે રિએક્ટર બનાવ્યું અને ની સંખ્યા વધારતા ગયા ની સંખ્યા તો વધી ગઈ પણ પછી રિએક્ટર બન્યા પછી મેઈન વસ્તુ જે જોઈએ યુરેનિયમ એ તો આપણી પાસે હતું નહીં તો ફરી વખત કહી શકાય કે ભગવાન મદદ આવ્યો એના જેવું થયું કે કર્ણાટકમાંથી આપણને એ સમય દરમિયાન એંશીના દશકામાં આપણને નેવુંના દશકામાં યુરેનિયમની ખાણ મળી તો યુરેનિયમ આપણી પાસે અવેલેબલ થયું કારણ કે બહારના લોકો તો આપણે યુરેનિયમ આપતા નહોતા કારણ કે એમને હતું કે ભાઈ આ લોકો ન્યુક્લિયર બોમ્બ જ બનાવશે જો ભારતે બોમ્બ બનાવી લીધો તો બીજા ઘણા દેશોને એનાથી તકલીફ થશે તો એના કારણે ન્યુક્લિયર ફ્યુલ આપણી પાસે અવેલેબલ નહોતું તો એ થઈ ગયું એ પછી થોરિયમ આપણી પાસે પુષ્કળ પ્રમાણમાં અવેલેબલ થયું એટલે અવેલેબલ હતું જ પણ એની જાણકારી આપણને પછીથી મળી કે જે આખો વેસ્ટર્ન કોસ્ટ છે એમાં કેરળનો જે દરિયાકાંઠો છે એની જે રેતી છે એમાં થોરિયમ પુષ્કળ પ્રમાણમાં મળે છે પણ થોરિયમમાંથી યુરેનિયમની પ્રોસેસ જે પણ આપણે ક્લાસમાં બહુ ઇન ડિટેલ ડિસ્કસ કરીએ છીએ ભારતનો થ્રી સ્ટેજ ન્યુક્લિયર પ્રોગ્રામ તો એ આખી એક પ્રક્રિયા છે એ બહુ લાંબી છે તો એના કારણે ત્યારે પોસિબલ નહોતું કે આપણે થોરિયમમાંથી સીધું ઊર્જા મેળવી શકીએ તો યુરેનિયમ આપણી વસ્તુ અવેલેબલ થયું ધીમે ધીમે એનરીચમેન્ટ થયું અને પછી આપણે ફાઇનલી ઓગણીસો ને અઠ્ઠાણુંમાં આ પરીક્ષણ કરી શક્યા તો કહેવાય ને કે એના માટે એક વર્ડ આમાં યુઝ કરેલો છે કે ઋષિકેશથી ગંગોત્રી જવી હોય ને એવી યાત્રા હતી કે ઉલટા પ્રવાહમાં વહેવાનું હતું અને ત્યારે આ પરીક્ષણ સફળ થયું તો એક બહુ મોટી વાત હતી આપણા માટે પછી બીજી વાત આગળ વાત કરેલી કે થર્મોન્યુક્લિયર ડિવાઇસ જેનાથી હાઇડ્રોજન બોમ્બ બની શકે તો એની એક કમ્પેરિઝન આપ્યું પૂછે કે ફ્યુઝન બોમ્બ કરતાં ફ્યુઝન બોમ્બ વિલયન કરતાં સનલયન બોમ્બ કેટલો વધારે ઘાતક હોય તો અનેક ઘણો ઘાતક હોય જેનું આપણે કદાચ આંકડાઓમાં વર્ણન પણ ન કરી શકીએ કારણ કે યુરેનિયમમાંથી નીકળતી ઉર્જા કરતાં હાઇડ્રોજન બોમ્બમાંથી નીકળતી ઉર્જા અનેક ઘણી વધારે હોય છે તો એક ખૂબ મોટી વાત છે અને હાઇડ્રોજન બોમ્બનો કે અત્યાર સુધી પ્રયોગ થયો નથી કોઈ પણ યુદ્ધમાં ફ્યુઝન બોમ્બનો બે વખત થયો છે જે આપણને ખ્યાલ છે હિરોસીમા અને નાગાસાકી ઉપર પણ આ બોમ્બનો હજી ઉપયોગ નથી થયો તો એનું પણ એક કમ્પેરિઝન આ બુકમાં સાયન્ટિફિક ટર્મ્સ સાથે આપેલું છે તો જે પણ લોકોની ઈચ્છા હોય આ બુકમાંથી વાંચી શકે પછી બીજી એક વાત થઈ કે અમેરિકાએ આટલા બધા સેટેલાઇટ્સ રાખેલા હતા એમાંથી એને કંઈ રિઝલ્ટ નો મળ્યું પેલી બહુ ફેમસ આપણને ખબર જ છે કે પેલા ખટારા ઉપર પહેલાં જે કંઈ પણ આપણી વસ્તુઓ જોતીતી રાખે ઉપર બટેટાની ડુંગળીને એવું રાખી દે જેથી ઉપરથી લોકો જોવે તો સેટેલાઇટ્સમાંથી એમને ઇમેજમાંથી કંઈ પ્રોપર વસ્તુ ન પકડાય તો આ આખું પરવાનું પરીક્ષણ થયું પછી યુએસએમાં બહુ મોટા પ્રશ્નો ઊભા થયા કે યુએસએના એક સેનેટે સેનેટરે ક્વેશ્ચન પૂછ્યો પ્રેસિડેન્ટને કે ભાઈ સીઆઈ નું આટલું મોટું બજેટ છે દર વર્ષે આટલા રૂપિયા સીઆઈ પાછળ ખર્ચો છો તો નું કામ શું સીઆઈ નું કામ જ છે કે દુશ્મન દેશના એટલે દુશ્મન દેશ એટલે એના માટે કે એના કોમ્પિટેટર કન્ટ્રીઝને એ લોકોને કંઈ પણ જો નવા પ્રોજેક્ટ કરતા હોય તો એનાથી દૂર રાખવા અને રોકી રાખવા તો સીઆઈનું કામ આ છે તો સીઆઈઆઈમાં કેમ નિષ્ફળ ગઈ કે આ વખતે કેમ સીઆઈને ખબર પણ ન પડી કે આવું કંઈક થાય છે જો એને ખબર હોત તો એ કંઈક પણ કરી શકે તો ત્યારે એક બહુ આખી એક કમિટી બેઠી અને એનું પાછું રિઝલ્ટ આવ્યું કે ભાઈ આમાં કંઈ થઈ શકે એમ નથી કારણ કે સીઆઈને આ પ્રોજેક્ટની કાંઈ ખબર જ નહોતી તો સીઆઈ થ્રુ એક સ્ટેટમેન્ટ કહી શકાય કે ઇન્ડાયરેક્ટલી એક અમેરિકામાંથી એક વાત મળી એમાં એવું કીધું કે વી કુડ નોટ ઇવન વી કુડ નોટ ઇવન વન ઇન્ડિયન ટુવર્ડ્સ અસ એણે એવું કીધું કે અમે કોઈ એક ભારતીય વ્યક્તિને અમારી તરફ વાળી ન શક્યા કે એક પણ માણસ આ વખતે એવો ન મળ્યો કે જે ગદ્દાર હોય અને જે સામેથી ગદારી કરે અને આ આખો પ્લાન છે એને ફેલ કરી દઈ તો ભારતની સૌથી મોટી જીત આ એ રહી કારણ કે આપણો ઇતિહાસ રહ્યો છે અને બધે એવું છે કે કોઈક ને કોઈ આપણામાંથી જ બહારના લોકોને મદદ કરે અને આખું જે કંઈ પણ આપણું કામ હોય એને નુકસાન પહોંચાડે પણ આ વખતે એવું પહેલી વખત ઘટના બની કેટલા વર્ષો પછી આ થતી હતી ચોવીસ વર્ષ પછી છતાં પણ કોઈ એવો વ્યક્તિ ન મેળો અને આવું પાસ્ટમાં થયેલું છે આપણને ખ્યાલ જ છે કે ડૉક્ટર હોમી ભાભા નું અચાનક એક પ્લેન ક્રેશમાં અવસાન થયું ડોક્ટર હોમી ભાભાનું એક સપનું હતું કે ભારતને ન્યુક્લિયર બોમ્બ બનાવીને દઉં તો એની પાછળ પેલી જે સ્ટોરી પેલું મૂવીમાં પણ એક આવેલું છે કે એમાં પણ એનો રેફરન્સ છે સીઆઈના એક એજન્ટે જ બુક લખેલી છે મેં એમણે સ્વીકારેલું છે ઇન્ડાયરેક્ટલી કે ભાઈ અમે જ હોમીભાબાના મૃત્યુ પાછળ કારણ પૂછીએ સીઆઈ અને કેજીબી રશિયા અને અમેરિકા બે કારણ કે આપણે ન્યુક્લિયર બોમ્બ બનાવવા સુધી પહોંચી ગયા હતા તો કાવતરાઓ ખૂબ થયેલા છે તો આ વખતે એ જ વસ્તુ એક ફેક્ટર રહી કે કોઈ પણ એક ફેક્ટરથી કોઈ પણ માણસ કરપ્ટ ન થયો અને કહી શકાય કે ફૂટ્યો નહીં તો એક સૌથી મોટી આપણી અચિવમેન્ટ હતી આ વખતે કે આ વખતે કોઈ એક જયચંદ એ લોકોને નો મેળવ આપણામાંથી આ મિશન કેટલું ગુપ્ત હતું એની એક વાત કરેલી છે કે જેમની સાથે આ વાર્તાલાપ થયેલો છે આખા પુસ્તકમાં જે વૈજ્ઞાનિકનું નામ ડિક્લેર વૈજ્ઞાનિકનું નામ ડિક્લેર કરેલું નથી કરેલું નથી તો એમની એક વાત થઈ કે કઈ રીતે એમને આ પ્રોગ્રામમાં ઇન્વોલ્વ કર્યા તો એમણે કીધું કે ઓગણીસો નેવુંમાં એક દિવસ એક ચિઠ્ઠી આવી કે પચીસ ત્રીસ દિવસના કપડાં લઈ અને એરપોર્ટ ઉપર પહોંચી જાઓ તો પહોંચી ગયા ત્યારે ખબર પડી કે એની જ ઓફિસના બીજા ઘણા બધા બી વૈજ્ઞાનિક ત્યાં હતા ઓગણીસો નેવુંમાં પરીક્ષણની ધીમે ધીમે શરૂઆત થઈ અને ત્યાંથી ધીમે ધીમે આ ચાલતું હતું આખું કાર્યક્રમ ઓગણીસો ને જ્યારે પરીક્ષણ પૂરું થયું ને ત્યારે એમણે એવું કહી છે આ બુકમાં કે એમની વાઇફને પણ ખબર પડી મીન્સ ત્યાં સુધી કોઈ પણ વૈજ્ઞાનિકના ફેમિલીમાં પણ આ વસ્તુની ખબર નહોતી કે એ લોકો આવડા મોટા મિશનમાં જોડાયેલા છે તો આટલી ગુપ્તતા રાખવામાં આવી હતી અને એક ફાઇનલી સફળ રહ્યું તો ઓગણીસો નવ્વાણુંમાં જ્યારે ફાઇનલી એ લોકોને જવાનું હતું પરીક્ષણ માટે ત્યારે એ લોકોને લઈ ગયા પ્લેનમાં એક મહિના પોખરણમાં તો એક જ મહિનાનો ટાઈમ હતો વિચારી શકો એક મહિનામાં આટલું મોટું કામ કરવાનું હતું કારણ કે પંદર મે પછી આપણે જોઈ શકો કે અઢાર મેના દિવસે પહેલી વખત પરીક્ષણ કર્યું હતું ઓગણીસો ને તો મે મહિનો જેવો છે એમાં પણ પંદરથી અઢાર તારીખ પછીથી પરીક્ષણ થઈ શકે એવું નથી એની પાછળ એક જ્યોગ્રાફિકલ રીઝન કારણભૂત છે કારણ કે એ પછીના દિવસોમાં નૈઋત્ય દિશામાંથી જે પવનો આવતા હોય એના કારણે જો આપણું ન્યુક્લિયર જે ટેસ્ટિંગ છે એ ફેલ જાય તો થાય શું કે એ જે પવનો આવતો હોય ને એનાથી એનાથી રેડિએશન ભારત દેશમાં જ ફેલાય રિટર્ન થઈને રિવર્સ થઈને તો આપણને નુકસાન થઈ શકે તો પંદર મે પહેલાં આ પરીક્ષણ કરવું ખૂબ જરૂરી હતું અને અગિયાર એપ્રિલે તો ડિસાઇડ કર્યું કે પરીક્ષણ કરવું છે તો એક જ મહિનામાં બધું કરવાનું હતું હવે કેટલી તૈયારીઓ હતી તો એ વાત કરીએ બસ્સો મીટર ઊંડો ખાડો ખોદવાનો હતો એક ખાડો ત્યાં અવેલેબલ હતો ચીમોતેરમાં પરીક્ષણ કર્યું હતું એટલે પણ આ વખતે પાંચ પરીક્ષણ કરવાના હતા તો મિનિમમ ત્રણ ખાડા જોઈએ તો બીજા બે ખાડા બસો બસો મીટરના કરવાના હતા બસો મીટરનો ખાડો એટલે સાઠ માળનું બિલ્ડિંગ થાય વિચાર કરી શકો સાઠ માળનું બિલ્ડિંગ જેટલો ખાડો જમીનની અંદર ઈરણ પ્રદેશમાં ખોદવાનો એક જ મહિનામાં પછી ખાલી ખાડો તો નથી ખોદવાનો ત્યાં આખું પરમાણુ પરીક્ષણ માટે જે કંઈ પણ જરૂરી વસ્તુ છે એ પહોંચાડવાની લિફ્ટ મૂકવાની આ બધું તો આટલી મહેનત લાગી હતી અને જે આખો ખાડો ખોદવામાં ને એ જે બનાવવામાં જે પ્રક્રિયામાં બેંગાલ એન્જિનિયરિંગ ટ્રુપ આજે સંસ્થા છે એક ઓર્ગેનાઇઝેશન છે તેના આખું એની આખી મદદ લેવામાં આવી તેને આખા બે ખાડા જે છે એ બનાવવામાં આવ્યા એ સમયે એપ્રિલ મે મહિનો જે આપણે જોઈએ છીએ અત્યારે શરૂ છે કેટલી ભયાનક ગરમી હતી અડતાલીસ પચાસ બાવન ડિગ્રી ટેમ્પરેચર ત્યારે હોય સવારથી લઈ અને સાંજ સુધી તો એ ટાઈમમાં એસી પંખા કે બીજી ફેસિલિટીસ તો વાત વાત છું મૂકી દો બીજું કંઈ પણ બેઝિક ફેસિલિટીઝ પણ અવેલેબલ નહોતી જો એવી અવેલેબલ કરાવવા જાય તો અમેરિકાને બહુ ઈઝીલી આ વસ્તુની ખબર પડી જાય તો કાંઈ પણ ફેસિલિટીઝ વગર આપણા દેશના બસ્સો વૈજ્ઞાનિકો એ આખા પ્રોજેક્ટમાં સંકળાયેલા હતા ડૉક્ટર એ બીજે અબ્દુલ કલામ અડસાઠ વર્ષની ઉંમરે રણમાં ભાગાદોડી કરતા વિચાર કરી શકો અડસાઠ વર્ષની ઉંમર અત્યારે પચાસ સાહીઠ વર્ષે તો માણસોને છ છ કલાક સાત સાત કલાક આરામ જોતો હોય છે એ ઉંમરે ડૉક્ટર અબ્દુલ કલામ આટલી ભાગાદોડી કરતા હતા તો વિચાર કરી શકો એટલા માટે લોકોના મનમાં એના માટે આટલું સન્માન છે બીજી વાત કરીએ કે એક જ મહિનામાં આટલું બધું કરવાનું હતું તો ખૂબ ઝડપથી આ કામ કરવું પડે એમ હતું અને ટેમ્પરેચરની વાત વાત કરવાની એ હતી કે આપણે હમણાં જોઈએ છીએ કે ચૂંટણી શરૂ છે તો મતદાન ખૂબ ઓછું થાય છે આ વર્ષે બે હજાર ઓગણીસ કરતાં એનું કારણ શું કે ગરમી એક બહુ મોટું ફેક્ટર એવું છે વિચાર કરી શકો કે પાંચ વર્ષે એકવાર લાઇનમાં ઊભું રહેવું પડે એમાં પણ માણસોને તકલીફ થતી હોય ને પંદર વીસ મિનિટ અડધી કલાક કલાક લાઈનમાં ન ઊભા રહેતા હોય ખાલી ગરમીના કારણે તો એક મહિનો આખો રાજસ્થાનના રણમાં કાંઈ પણ ફેસિલિટીઝ વગર આખો દિવસ રહ્યા છે આપણા વૈજ્ઞાનિકો તો સલામ છેવા લોકોને કે જેમણે આટલું બધું કરેલું છે જેમનો આપણે ક્યારેય ખ્યાલ નથી હોતો એક જનસામાન્ય તરીકે કોમ્પિટિટિવ એક્ઝામ્સના પ્રિપેરેશન કરતાં છોકરાઓની વાત અલગ હોય પણ બીજા કોઈને તો આ વસ્તુનો ખ્યાલ પણ નથી હોતો તો ત્યારે કપડાં પણ આખા પેક કરીને પહેરવા પડે કારણ કે ક્યાંયથી પણ જો તમારું બોડી જરા પણ ખુલ્લું રહી જાય તો જે રીતિના કણો એટલા ગરમ થઈને આવતા હોય તો એ બોડીને તમારા ટચ પણ થઈ જાય ને સ્કીન ઉપર આપણને તો સીધો જે ફોડલા થઈ જાય તો શરીરને પણ પ્રોટેક્ટ કરી રાખવું પડે એટલું તમે પહેરી રાખો એટલે ગરમી થાય પરસેવો વડે બેભાન થઈ જવાય ગોળનું પાણીને એવી બધી બેઝિક ફેસિલિટીઝ હતી તે અવેલેબલ હતી સિવાય તો કંઈ અવેલેબલ હતું નહીં તો આવી પરિસ્થિતિમાં આપણા લોકો કામ કરેલું છે એક રેફરન્સ આવ્યો તો ડોક્ટર કાકોડકરનો એક દિવસ અચાનક રાત્રે ડોક્ટર કાકોડકરને અબ્દુલ કલામે કીધું કે તમારે મુંબઈ જવાનું છે તો બધાને ખબર નહીં એમ હશે બીએઆરસીમાં કંઈક કામ હશે તો મોકલા પછી એમ થયું કે હજી તો રાતે ગયા છે તો બીજે દિવસે સવારે પોખરણમાં તો ક્યાંથી હાજર હોય બીજે દિવસે સવારે સાત વાગ્યાની મિટિંગમાં ડૉક્ટર કાકોડકર હાજર હતા પંદર જુલાઈના ઇન્ડિયા ટુડેના એમના ઇન્ટરવ્યૂ પછી ખબર પડી કે એ દિવસે રાતે એમના ફાધરનું ડેથ થયું હતું એ વ્યક્તિ રાતે ગયા મુંબઈ એમના ફાધરની અંતિમ ક્રિયામાં ભાગ લીધો બીજે દિવસે સવારે હાજર હતા અને કોઈને એના ફેસ ઉપરથી ખબર પણ ન પડી કે એના ફાધરનું ડેથ થયું છે આટલી હદનું ડેડિકેશન ડૉક્ટર કાકોડકર તરફથી પણ હતું આપણે અબ્દુલ કલામની વાત તો યાદ હોય જ છે અને એમાં કંઈ ખોટું પણ નથી પણ બીજા પણ વૈજ્ઞાનિકોએ એટલું જ કહી શકાય કે મહેનતથી ભાગ લીધેલો હતો ત્યાર પછી આખી જે વાત છે આ બુકમાં જોઈએ તો અમેરિકાની છે કે અમેરિકાએ સેન્ક્શન્સ લગાવવાની વાત કરી બિલ ક્લિન્ટન ત્યાંના પ્રેસિડેન્ટ હતા સંજોગ થયું કે એ સમયે જ જી એઈટ દેશો આપણને ખ્યાલ જ હશે અને આપણે ઇન્ટરનેશનલ રિલેશન્સમાં ક્લાસમાં ડિસ્કસ પણ કરીએ છીએ કે ક્યાં કયા અલગ અલગ ગ્રુપ છે તો જી એઇટ દેશોની મિટિંગ મળવાની હતી તો ત્યારે નક્કી કરેલું અત્યારે જી સેવન છે રશિયા હવે એનો પાર્ટ નથી આપણને ખ્યાલ છે તો જી એઈટની મિટિંગમાં બિલ ક્લિન્ટનને એક મેળવ્યું કે જી એઈટની મિટિંગ જ થાય છે સાથો સાથ તો આનો એક લાભ લઈએ શું કરવાનું વિચાર્યું કે ઇન્ડિયા ઉપર સેન્શન્સ લગાવે જેવી રીતે ઈરાક ઉપર લગાવેલા છે ઇરાક ઈરાન હવે ત્યારે આઠ દેશો હતા જેમમાંથી એમ ગ્રુપ ઓફ એઇટ આઠ દેશોનું ગ્રુપ હતું એમણે સેક્શન્સ લગાવવાનો ખાલી વિચાર કર્યો કે આવું કંઈક બીજા દિવસે મીટિંગમાં વાત મૂકવી છે પણ એ પહેલાં જ ઇન્ડિપેન્ડન્ટલી ચાર દેશોએ ભારતને ઇન્ડાયરેક્ટલી સમર્થન જાહેર કરી દીધું ફ્રાન્સ અને રશિયાએ ઓપનલી ડિક્લેર કર્યું કે ભાઈ ભારતે જે કંઈ પણ કર્યું એ બરાબર કર્યું છે એમાં અમને કંઈ વાંધો નથી ઓસ્ટ્રેલિયા અને યુકે એટલે કે બ્રિટન એ બેએ ઇનડાયરેક્ટલી સમર્થન કર્યું કે ભાઈ અમે અમે આમાં ન્યૂટ્રલ છે અમને આમાં કંઈ લેવા દેવા નથી ભારતે પરીક્ષણ કર્યું નથી અમને કંઈ તકલીફ પણ નથી અને અમેનું સમર્થન પણ નથી કરતા તો આઠમાંથી ટોટલ ચાર દેશો તો નીકળી ગયા કે જેણે સમર્થન કરી દીધું ઇનડાયરેક્ટલી અથવા તો ન્યૂટ્રલ રહ્યા તો યુએસએ પછી પ્રસ્તાવ જ જી એટના જે બિલ ક્લિન્ટને એ મિટિંગમાં પ્રસ્તાવ જ ન મૂકો એને નક્કી કર્યું કે સેન્ક્શન્સ લગાવવા સેન્શન્સ લગાવવા છે પાકિસ્તાને પણ વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં જ પરીક્ષણ કર્યું હતું તો કહેવાય ને કે ખાલી દેખાડવા પૂરતું અને પોતાની એક આમ આબરૂ બચી જાય એના માટે એણે સેન્શન્સ થોડો દિવસ લગાવ્યા અને થોડા દિવસો પછી જાતે જ કીધું કે અનકન્ડિશનલી અમે આ સેન્ક્શન્સ જે કાંઈ પણ લગાવ્યા તેની પાછા લઈએ છીએ એનું કારણ શું કે જેટલી જરૂર ભારતને અમેરિકાની છે સામે એટલી જ જરૂર અમેરિકાને પણ ભારતની છે એક એક્ઝામ્પલ આ બુકમાં આપ્યું છે એવા વાંચ્યા પછી મને પણ એમ થયું કે આ વસ્તુની મને નહોતી ખબર અને આપણામાંથી કોઈને પણ લગભગ નહીં ખબર હોય માઇક્રોસોફ્ટ ઓફિસ નામનો સોફ્ટવેર છે બધાને ખ્યાલ છે વિન્ડોઝનો એનું એક એપ્લિકેશન છે માઇક્રોસોફ્ટ વર્ડ માઇક્રોસોફ્ટ વર્ડ છે ને આપણને વિશ્વાસ ન હોય પણ એ ભારતમાં બનેલું છે પ્રેન્સ્ટન એન્જિનિયર્સ નામની પુણેની કંપની છે કે જેમણે માઇક્રોસોફ્ટ વર્ડ બનાવેલું હતું નેવના દશકામાં અને સુધી નવ્વાણું સુધી એણે જે છે ને અમેરિકાને આ લીઝ ઉપર વિન્ડોઝની લીઝ ઉપર આ યુઝ કરવા આપેલું અને પછી એને વેચી દીધેલું તો વિચાર કરી શકો કે આવડો મોટો સોફ્ટવેર કે જેનો સૌથી વધુ યુઝ થતો હશે કોમ્પ્યુટરમાં બેઝિક રીતે એમએસ ઓફિસનો એમાં જે વર્ડ છે ભારતની કંપની બનાવેલું હતું તો એને ખબર છે કે સોફ્ટવેરમાં ભારતનું સ્થાન ત્યારે પણ એટલું જાગળ હતું અત્યારે એટલું જાગળ છે આઈબીએમના લગભગ બધા કંઈ પણ પ્રોગ્રામ્સ છે જે કંઈ પણ સોફ્ટવેર બને છે એ આઉટસોર્સિંગ થ્રુ ટીસીએસને મળે છે ટીસીએસ બહુ મોટી કંપની છે ભારતની તો આવી મોટી કંપનીઝ આઈટી સેક્ટરમાં બહુ મોટું કામ કરે છે એના કારણે અમેરિકાને ખબર હતી કે સેક્શન લાંબો ટાઈમ સુધી રહેશે નહીં શું સેન્ક્શન ન લગાવે તો ઓડી પાછું એની પણ આમ થોડુંક ઇમેજ ખરાબ થયું લાગે ને કે ભાઈ આપણને ખબર ન પડી પેલા તો પરમાણુ પરીક્ષણ ની પછી આપણે કંઈ કર્યું નહીં તો ખાલી એમ દેખાડા પૂરતા સેન્ક્શન લગાયા અને પછી પાછા લઈ લીધા તો આ એક સૌથી મોટું ફેક્ટર રહ્યું એ પછી છેલ્લી વાત આ બુકમાં કરવામાં આવેલી છે સ્વદેશીની એક આંકડો આપેલો છે વર્ષ બે ઓગણીસો ને અઠ્ઠાણુંનો કે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં આજે આખો પ્રોજેક્ટ થયો પરમાણુ પરીક્ષણનો એ લગભગ પંદરસો કરોડ રૂપિયા જેવો એમાં ખર્ચો થયો પંદરસો કરોડ રૂપિયાના ખર્ચા માટે ખૂબ રાહ જોઈ પેઢી ઓગણીસો અઠાણુંનું વર્ષ આવી ગયું ત્યારે છે કે આપણે પરીક્ષણ કરી શકીએ આપણી શક્તિ હતી એ યુરેનિયમને ન્યુક્લિયર ડિવાઇસને બધું આપણી પાસે રિએક્ટર્સને બધું રેડી થઈ ગયું હતું ઓગણીસો નેવુંથી આઠ વર્ષ તો આપણે રાહ જોઈ ખાલી તો આઠ વર્ષ રાહ જોઈની પાછળનું કારણ થયું કે પૈસાની શોર્ટેજ વર્ષોથી છે ઇસરો માટે હોય કે પરમાણુ પરીક્ષણ માટે હોય કે ડિફેન્સ માટે હોય આ એક બહુ મોટી ચેલેન્જ છે ભારત માટે હવે એ ચેલેન્જને પહોંચી વળવા માટે કણે બહુ સ્વદેશીની વાત કરેલી હતી આ બુકમાં ઉલ્લેખ કરેલો છે વૈજ્ઞાનિકે કે એ વર્ષના એક ડેટા આપેલો છે કે લગભગ નવસો કરોડ રૂપિયાનું જે કોલ્ડ ડ્રિંક્સ સોફ્ટ ડ્રિંક્સ જે છે એનો બિઝનેસ દર મહિને થતો ઓગણીસો ને અઠ્ઠાણું વર્ષની વાત છે અત્યારે બેવરેજ બેવરેજીસ ઇન્ડસ્ટ્રી આપણે જોઈએ ભારતમાં તો લગભગ વર્ષે એંસી નેવું હજાર કરોડની ઇન્ડસ્ટ્રી છે કે એટલું કન્ઝમ્પશન થાય છે તો એંસી નેવું હજાર કરોડ રૂપિયા આપણે વિદેશી કંપનીઓને આપીએ છીએ કદાચ એમાંથી દસ પંદર ટકા ભારતની કંપની હોય તો એ વસ્તુને બાદ કરીએ તોય અંદાજે લગભગ પચાસ સાઠ હજાર કરોડ રૂપિયા તો દર વર્ષે વિદેશી કંપનીઓ લઈ જાય છે બેવરેજમાંથી તો એમણે વાત કરેલી કે જો આ જ વસ્તુ ભારતમાં રહે ભારતના લોકો સ્વદેશી વસ્તુ યુઝ કરે વિદેશી વસ્તુઓનો ઓલ્ટરનેટિવ શોધી અને એને યુઝ કરે તો ભારતના પૈસા ભારતમાં રહેશે અને એનાથી ભારતની ઇકોનોમી સુદૃઢ થશે અને આપણને જ અલ્ટિમેટલી કામ આવશે તો એ પણ એક રેફરન્સ ખૂબ સારો આપેલો છે તો જ્યારે લોકો આ વસ્તુ સમજશે અને આપણે કોમનમેન તરીકે પરમાણુ પરીક્ષણ કે બીજી કાંઈ પણ મોટી વસ્તુમાં કાંઈ હેલ્પ નથી કરી શકવાના એક ટેક્સ ટાઈમે ભરવો ને પૂરેપૂરો એ પણ એક બહુ મોટી દેશ સેવા છે અને સ્વદેશી વસ્તુ વાપરવીને અલ્ટરનેટિવસ હોય ત્યારે થોડોક વધારે ખર્ચીને ખેંચ બહાર જઈને એ પણ એક બહુ મોટી દેશ સેવા છે આપણે બોર્ડર ઉપર જઈને કાંઈ નથી કરી શકવાના ખાલી એક આ કરી દેશું ને એમાં બહુ મોટી દેશ સેવા થઈ જશે કારણ કે આપણે ઘણી વખત એવું થતું હોય કે આપણે શું કરી શકીએ કોમન સિટીઝન તરીકે તો આપણે આ કરી શકીએ બહુ મોટી દેશ સેવા છે પછી જે આ વૈજ્ઞાનિક છે અને રાઇટર છે જે કમ્પાઇશન કરેલું છે બુકનું એ લોકો આખા પ્રોગ્રામ ચલાવે છે સ્વદેશી માટે વર્ષોથી તો એક સ્કૂલમાં ગયા એક છેલ્લો રેફરન્સ એનો આપેલો છે અને ત્યાં પછી આ બુક પૂરી થાય છે કે એક બહુ સ્કૂલમાં ગયા એ લોકો અને સ્વદેશીની વાત કરી હવે શું વાત કરી લે હશે ખબર નહીં એક છોકરો ઘરે ગયો એનું નામ પણ નથી આપેલું અને એને ઘરે જઈ અને એના જે ટૂથપેસ્ટ વિદેશી કંપનીના અને ટૂથબ્રશ હતું એ ઘરની બહાર ફેંકી દીધું નાનો એવો છોકરો સાત આઠ વર્ષનો એના મમ્મીએ સ્કૂલે ફોન કર્યો કે ભાઈ આજે કે મારે આવું કર્યું આજે કઈ સ્કૂલમાં થયું હતું તો સ્કૂલમાંથી વાત થઈ કે આવો ભાઈ એક સેમિનાર હતો જેમાં સ્વદેશીની વાત થઈ હતી તો એમણે કીધું કે કોણ હતા વક્તા તો એમણે રેફરન્સ ગુતીને કોન્ટેક્ટ નંબર ગોતીને વાત કરી કે ભાઈ તમે આજે એવી બધી શું વાત કરી કે મારા છોકરાએ સીધો ઘરે આવીને ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ ફેંકી દીધા તેમણે આખો રેફરન્સ આપ્યો હતો સ્કૂલમાં સેમિનારમાં કે કઈ કઈ સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવા સુધીમાં આપણે કઈ કઈ વિદેશી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ અને એનો ક્યાં અલ્ટરનેટિવ્સ હોવો જોઈએ તો એમના મમ્મી જે હતા એ પણ એક ડૉક્ટર હતા એમને ખૂબ વાત સારી લઈ તો એ પણ અત્યારે પુણેના છે અને પુણેમાં એક સ્વદેશી અભિયાન બહુ સારું ચલાવે છે કે અત્યારે કઈ કઈ અલ્ટરનેટિવ પ્રોડક્ટ્સ કંપનીઝ અવેલેબલ છે કોઈ પણ પ્રોડક્ટ્સ માટે તો આખું સ્વદેશી અભિયાન એ જે લેડી છે ડૉક્ટર એ પણ ચલાવે છે તો અહીંયા આ બુક માત્ર ચોવીસ પેજની છે પુસ્તિકા એ પૂરી થાય છે તો આ વસ્તુ આ બુકમાંથી ઘણું શીખવા જેવું છે ઘણી વખત આપણે એક ઇન્ડિવિજ્યુઅલ તરીકે વાત કરીએ તો ઘણી વખત આપણે ડિપ્રેસ થઈ જતા હોય કે ચેલેન્જીસ આવતા હોય તો આપણને થોડુંક આમ નિરાશ થઈ જતા હોય તો આવા વૈજ્ઞાનિકોની વાત ખાલી ચોવીસ મિનિટની નાનકડી એવી છે એકાદ કલાકમાં વાંચી શકો અડધી પોણી કલાકમાં તો પણ ઘણું આપણે ઇન્સ્પિરેશન લઈ શકીએ તો આ હતી વાત વિજય સંકેતની અને પરમાણુ પરીક્ષણની કે કઈ રીતે ભારતના વૈજ્ઞાનિકોએ પરમાણુ પરીક્ષણ કર્યું બાકી આના જે કંઈ પણ કન્સેપ્ટ હતા એ આપણે ક્લાસમાં ડિસ્કસ કરીએ જ છીએ ઇન ડિટેલ તો કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ સેક્શનમાં જાણ કરજો ધન્યવાદ